જય માતાજી મિત્રો, પ્રાચીન સમયથી જ આપણે કોઈ જગ્યાની સમૃદ્ધિ બતાવી હોય તો કહેવામાં આવે છે કે ત્યાં ઘી દૂધની નદીઓ વહે છે. અને આજે તમને ગુજરાતના એક એવા ગામની મુલાકાત કરાવવાના છીએ જ્યાં ખરેખર ગામમાં ઘીની નદીઓ વહે છે. તો શું છે પૂરી માહિતી? આજનો વિડીયો પ્લીઝ પૂરો જોતા રહેજો. વિડીયોમાં તમે ઘી જોઈ શકો છો, આ પાણી નથી, આ ઘી છે. તો પૂરી માહિતી જોવા માટે વિડીયો પ્લીઝ પૂરો જુઓ. નમસ્કાર દોસ્તો, આ છે ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લાનું ટુપાલ ગામ, જે ગાંધીનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામમાં વરદાયની માતાજીનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે અને માતાજીના આ મંદિરે આસો સુદ નોમ એટલે કે નવમા નોરતાના દિવસે રાત્રે ખૂબ જ મોટો મેળો ભરાય છે. આ દિવસે માતાજીના મંદિર અને આખા રૂપાલ ગામને શણગારવામાં આવે છે અને મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટરની ટોલીમાં આ રીતે કાગળની પન્ની મૂકીને અંદર ઘી ભરવામાં આવે છે. આ છે ઘી જે માતાજીના શ્રદ્ધાળુઓ ભક્તો રાત્રે ચઢાવવા માટે લાવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધું ઘી એકઠું કરવામાં આવે છે ને આ રાતે માતાજીની પલ્લીને ચઢાવવામાં આવે છે. તો પલ્લીના દર્શન પણ કરાવવાના છીએ. વિડીયો તમે છેક સુધી જોતા રહેજો. અત્યારે આપણે સૌથી પહેલાં તમને દર્શન કરાવીએ માતાજીના મંદિરના. વરદાયની માતાજીનું અહીંયા ખૂબ જ સુંદર અને વિશાળ મંદિર બનાવવામાં આવેલું છે. જેવા તમે મંદિરમાં એન્ટર થશો તમને ચારે બાજુથી સુંદર કોતરણીવાળું અહીંયા મંદિર બનાવેલું છે અને આસો સુદ નોમ નવરાત્રિના નવમા નોરતે અહીંયા લાખોની સંખ્યામાં દેશ વિદેશથી માતાજીના ભક્તો માતાજીના દર્શને આવે છે. મંદિર તમે જોઈ શકો છો વિશાળ ગુમ્મટ છે અને મંદિર એકલું કોતરણી જ નહીં પણ અહીંયા આવા 8 ગોખ આવેલા છે જે સંપૂર્ણ રીતે સોનેથી મઢેલા છે. તમે જોઈ શકો છો માતાજીનું ગર્ભગૃહ, દ્વાર અને 8 ગોખ સોનેથી મઢેલ છે. તો કોઈએ સ્પર્શ કરવું નહીં એવી સૂચના પણ મારેલી છે. અને હવે ફાઇનલી તમને દર્શન કરાવી રહ્યા છીએ માતાજી વરદાયની માતાજીના. તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કમેન્ટમાં જય વરદાયની માં જરૂરથી લખજો જો તમે આ જગ્યાએ ગયા હોય, અને જવાના હોય તો પણ લખજો. લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. ઇતિહાસ મુજબ જ્યારે પાંડવોનો ગુપ્તવાસ ચાલતો હતો ત્યારે એ લોકો અહીંયા રોકાયા હતા અને માતાજીની સૌથી પહેલી પલ્લી પાંડવોએ સોનાની પલ્લી બનાવીને માતાજીની કાઢી હતી. જો તમે આ દિવસે અહીંયા આવો છો તો તમારે જમવાની પણ ચિંતા કરવાની નથી. અહીંયા માતાજીના ટ્રસ્ટ દ્વારા રાત્રે ભક્તોને જમવા માટે પણ સુવિધા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો વિશાળ અહીંયા મોટા મોટા તપેલા છે. અહીંયા ખીચડી, કઢી અને મોહનથાળ માતાજીના ભક્તોને જમવામાં આપવામાં આવે છે. અત્યારે 9 વાગ્યા છે, તમે જોઈ શકો છો સૌથી પહેલાં ભક્તો ભોજન લઈ રહ્યા છે અને આખી રાત અહીંયા મેળો હોય છે. તો મેળો પણ બતાવવાના છીએ. આ સિવાય ટ્રસ્ટ સિવાય પણ માતાજીના ગામના જે લોકો હોય છે એ પણ માતાજીના ભક્તોને સેવા માટે કેમ્પ યોજે છે. અહીંયા તમે જોઈ શકો છો બટાકા પૌવાનો એક કેમ્પ છે જે બહારની બાજુ હોય છે. અહીંયા એક ચા નાસ્તાનો, અહીંયા ચા પાણીનો પણ એક કેમ્પ છે. આ સિવાય અહીંયા તમે ખીરના પ્રસાદનું પણ એક સેવા કેન્દ્ર બનાવેલું છે. તો ગામ લોકો પણ અહીંયા ખૂબ જ સારી એવી સેવા કરે છે. આ છે ખીરનો કેમ્પ. તો અહીંયા તમે ખાવાની કોઈ ચિંતા કરવાની નથી. દોસ્તો, અહીંયા માતાજીના મંદિરની સામે તમને ઘણા બધા ઘીના સ્ટોલ જોવા મળશે. આ છે એક મધુર ડેરીનો સ્ટોલ. તો અહીંયા માતાજીને ચઢાવવા માટે લોકો શ્રદ્ધાળુઓ ઘી ખરીદે છે. તો અહીંયા એક મધુર ડેરીનો સ્ટોલ છે. તમે જોઈ લો કેટલી માત્રામાં અહીંયા ઘી આવેલું છે ને. આવા તો અહીંયા ઘણા બધા સ્ટોર આ દિવસે રાત્રે લગાવવામાં આવે છે અને સાંજેથી જ અહીંયા મેળાની શરૂઆત થઈ જાય છે. આખી રાત અહીંયા મેળો ચાલુ રહે છે. માતાજીની પલ્લી રાત્રે 12 વાગ્યા પછી નીકળે છે. તો એ પહેલાં તમને થોડોક મેળાનો લુક બતાવી દઈએ કે મેળો કઈ રીતનો છે. તો અહીંયા તમને બાળકો લઈને પણ આવો તો અહીંયા બાળકો માટે રમકડા અને બીજા ઘણા બધા સ્ટોર તમને જોવા મળી જવાના છે. અને આ બાજુ તમે જોઈ શકો છો જેને પણ ચગદોળનો બહુ શોખ હોય તો અહીંયા એમને ચગદોળ, બ્રેક ડાન્સ આવી ઘણી બધી વસ્તુઓ અહીંયા રાત્રે હોય છે. પેલી બાજુ પણ મોટી ચગદોળ છે, ચાલો જઈએ એ બાજુ. તો જોઈ લો જો તમે તમારા ફેમિલી સાથે તમે આસો મહિનાની નોમના દિવસે અહીંયા આવો છો તો તમારી પૂરી નાઇટ ક્યાં જશે તમને ખબર જ નહીં પડે. અને સુંદર લાઇટિંગ સાથે તમે આ જોઈ શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો બ્રેક ડાન્સ છે અને
આ બાજુ બાળકો માટે પણ નાની નાની ચગદોળો પણ છે, મોટી છે, ડ્રેગન છે, મોતનો કૂવો છે, આવા ઘણા બધા એક્ટિવિટીઝ તમે અહીંયાથી રાઇડ્સ લઈ શકો છો અને તમને રાત હોય એવું અહીંયા લાગવાનું જ નથી. આ જોઈ લો બ્રેક ડાન્સ. દોસ્તો, તમને લાગતું હશે કે અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે, પરંતુ અહીંયા એકદમ વાતાવરણ શાંત નથી. હું તમને અહીંયાનો રિયલ અવાજ એકવાર સંભળાવું છું, તમે જોઈ લો અને એન્જોય કરો. आज रात्रि ना खतरनाक खेल दिखाएंगे, आज रात्रि ना खतरनाक प्रोग्राम दिखाएंगे माउथ की ट्वीक अंदर. દોસ્તો, અહીંયા રાત્રે 10-1 વાગે ગામના લોકો માતાજીના ગરબા લઈને માતાજીના મંદિરે આવે છે અને અહીંયાનો માહોલ એકદમ ભક્તિમય વાતાવરણ તમને જોવા મળે છે. અને તમે જોઈ લો, અહીંયા ગામના લોકો, દરેક લોકો અહીંયા માતાજીના ગરબા લઈને આવે છે અને પછી રાત્રે 12 વાગ્યા પછી હવે પલ્લીની શરૂઆત થવાની છે. દોસ્તો, રૂપાલ ગામમાં સમી સાંજથી જ અહીંયા આ રીતે ટ્રોલી ગોઠવી દેવામાં આવે છે અને રાત સુધી અહીંયા ભક્તો માતાજીને ચડાવવા માટે ઘી અહીંયા અર્પણ કરે છે અને આખા રૂપાલ ગામમાં ઠેર ઠેર તમને આ રીતની ટ્રોલીઓ જોવા મળશે. એક બાજુ માતાજીની પલ્લીની પણ શરૂઆત થઈ જાય છે બનાવવાની, તો ગામના લોકો અહીંયા પલ્લી બનાવી રહ્યા છે. તમે જોઈ લો, અહીંયા મોટા માઠમાં માતાજીની પલ્લી ગળાય છે અને ત્યાંથી જ પલ્લી નીકળે છે. અહીંયા ઠેર ઠેર ડિસ્પ્લે પણ લગાવેલી હોય છે રૂપાલ ગામમાં, જ્યાંથી તમે પલ્લી જોઈ શકો છો. પલ્લીની શરૂઆત થઈ ગઈ છે અને તમને દેખાય એટલા માટે આપણે હવે સવારે વિડીયો શૂટ કર્યો છે. પલ્લી આખી રાત આખા ગામમાં ફરે છે. 12 વાગ્યા પછી 27 જેટલા ગામના ચોરાચે ચોક છે, ત્યાંથી આ પલ્લી પસાર થાય છે અને દરેક ચોક પર રોકાય છે અને ત્યાં માતાજીની પલ્લીને ઘી અર્પણ કરવામાં આવે છે. આ જે સ્વયંસેવકો છે આ ઘીની પલ્લી પરથી આવેલા છે, તમે જોઈ શકો છો આખા ઘીથી પલળેલા છે. અને આગળ પણ અમે પલ્લીના તમને દર્શન કરાવી રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે 6:15 એટલે ઓલમોસ્ટ પલ્લી 7:30 પૂરી થઈ જાય છે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘીના ટ્રેલર ફૂલ ભરેલા છે અને લોકો તૈયાર છે, હવે પલ્લીની રાહ જોઈને બેઠા છે. અને તમે ટ્રાફિક જોઈ શકો છો, રૂપાલ ગામમાં આખી રાત આ રીતનો મેળો હોય છે. લોકો ધાબે ચડીને, દિવાલે ચડીને કોઈ પણ રીતે માતાજીના દર્શન કરવા માટે આતુર હોય છે અને ટ્રાફિક એટલું બધું ફૂલ જામ થઈ જાય છે કે શૂટિંગ કરવામાં પણ ખૂબ તકલીફ પડે છે. પણ આપણે માતાજીની દયાથી એક જગ્યા મળી જાય છે તમને શૂટિંગ કરાવીએ એ રીતની અને તમને સારી રીતે બતાવી શકીએ એટલા માટે. તો અત્યારે આપણે એક ટ્રેક્ટરની ટ્રોલી પર ઊભા છીએ, એક પગ પર છીએ, પણ કોઈ પ્રોબ્લેમ નહીં, તમને વિડીયો પૂરો બતાવવાના છીએ. તો જ્યારે માતાજીની પલ્લીનું આગમન થતું હોય છે એ પહેલાં આ રીતનો જયનાદ કરવામાં આવે છે, માતાજીની જય બોલાવવામાં આવે છે. અને હવે લાગે છે પલ્લી એકદમ નજીક છે એટલા માટે આટલો બધો ઢોલનો જયનાદ થઈ રહ્યો છે. અને ટ્રાફિક આ રીતનું તમે કોઈ જગ્યાએ નહીં જોયું હોય, લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો અહીંયા માતાજીની પલ્લીના દર્શને આવે છે. દોસ્તો, આ રીતે માતાજીનો જય બોલાવીને માતાજીના ભક્તો માતાજીની પલ્લીને વધાવે છે, માતાજીના વધામણા કરે છે. અને તમે જોઈ શકો છો પલ્લી એટલે કે માતાજીનો લાકડાનો રથ. અને ઇતિહાસ મુજબ અહીંયા સૌથી પહેલી પલ્લી પાંડવોએ બનાવી હતી અને એના સ્વરૂપમાં અહીંયા 5 બાજુ 5 જોતો હોય છે, જે 5 પાંડવો દર્શાવે છે. અને સૌથી પહેલાં સોનાની પલ્લી અહીંયા પાંડવોએ જગ્યાએ બનાવી હતી. એના પછી સિદ્ધરાજ સોલંકીએ અને હવે ગામ લોકો અહીંયા લાકડાની પલ્લી બનાવે છે અને માતાજીના આ રીતે વધામણા કરી અને આખી રાત માતાજીનો પ્રસંગ ઉજવવામાં આવે છે. સૌથી પહેલાં પલ્લીને તમે જોઈ શકો છો મોટો હાર ચડાવવામાં આવે છે અને આજુબાજુ નોઈઝ તમને ખૂબ સંભળાઈ રહ્યો છે.
અને અહીંયા એક બીજી એવી માન્યતા છે કે અહીંયા બાળકોને આશીર્વાદ માટે ઉપર મોકલવામાં આવે છે. તમે જોઈ લો, એમના માતા પિતા કોઈ પણ જાતના ડર વગર ઉપર મોકલી રહ્યા છે માતાજીના આશીર્વાદ લેવા માટે. નાના નાના બાળકોને પણ અહીંયાથી માતાજીના આશીર્વાદ આ રીતે આપવામાં આવે છે. અને માતાજીની દયાથી આજ સુધી રૂપાલ ગામમાં આ દિવસે કોઈ પણ અકસ્માત થયો નથી, કોઈને કોઈ જાનહાનિ કશું જ થયું નથી. બીજું, અહીંયા માતાજીની પલ્લીને જે ઘી ચડાવવામાં આવે છે, જો તમે આ મેળામાં હશો તો તમારા કપડાં જો ઘીવાળા થશે તો કપડાંમાં તમારે સહેજ પણ ડાક પડવાનો નથી. જો તમે ઘરે જઈને સાફ કરી દેશો તો એ ઘીનો ડાક તમારે એકદમ બિલકુલ સાફ થઈ જવાનો છે. તો એ પણ માતાજીની એક દયા કહી શકાય. અને હવે આશીર્વાદ વિધિ જ્યારે પૂરી થાય છે ત્યારે હવે માતાજીને ઘી ચડાવવાની શરૂઆત થઈ રહી છે. તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ ટ્રોલીઓ મૂકેલી છે અને હવે માતાજીની પલ્લી પર ઘી અભિષેકની શરૂઆત થઈ ગઈ છે. આ રીતે ડોલે ડોલે માતાજીની પલ્લી પર ઘી ચડાવવામાં આવે છે, માતાજીને ઘીથી નવડાવવામાં આવે છે. તમે જોઈ લો, આટલા પ્રમાણમાં ઘી તમે કોઈ જગ્યાએ નહીં જોયું હોય. અને સમૃદ્ધિ દર્શાવવા માટે આપણે પહેલાં કહેવામાં આવતું કે જ્યાં ઘી દૂધની નદીઓ વહે છે, અને અહીંયા ખરેખર રૂપાલ ગામમાં આજે ઘીની નદીઓ વહેતી તમને જોવા મળી રહી છે. તો આ રીતના વિડીયો જો તમે જોવા માગતા હોય તો અત્યારે વિડીયોને લાઇક કરજો, કમેન્ટમાં જય વરદાયનીમાં લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા જોઈ લો, નાના નાના બાળકો પણ જાણે પાણીમાં સ્વિમિંગ પૂલમાં નહાતા હોય એ રીતે અહીંયા ઘીમાં એ લોકો એકદમ આનંદિત થઈને માતાજીને જય બોલાવી રહ્યા છે અને માતાજીને ઘી અર્પણ કરી રહ્યા છે. તો દોસ્તો, આસો સુદ નોમના દિવસે ભરાતો રૂપાલનો આ પલ્લીનો મેળો ગુજરાતનો જ નહીં પણ આખા વિશ્વનો સૌથી મોટો મેળો હશે, જેમાં આટલા મોટા પ્રમાણમાં માતાજીને ઘી ચડાવવામાં આવે છે. અને સાચે જ રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે. દોસ્તો, માતાજીની પલ્લી ગામમાં 27 જેટલા ચોરાએ ફરે છે, એટલા માટે અહીંયા ટાઈમ ઓછો હોવાથી હવે માતાજીની પલ્લી આગળ નીકળી રહી છે. તો તમે પણ કમેન્ટમાં જય વરદાયનીમાં લખજો અને જ્યારે પણ કોઈ દિવસ ગુજરાત આવો તો આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામની મુલાકાત જરૂરથી કરજો. અને જ્યારે માતાજીની પલ્લી આગળ નીકળી જાય છે છતાં પણ અહીંયા ઘી વધેલું તમે જોઈ શકો છો, રસ્તા પર પણ આખું ઘી ઘી હોય છે. અને વધેલા ઘીને આ રીતે છોડી દેવામાં આવે છે એટલે તમે જોઈ શકો છો આ ઘી રસ્તા પર તમને જોવા મળે છે. અને રૂપાલ ગામમાં ખરેખર માતાજીના દયાથી અહીંયા ઘીની નદીઓ વહી રહી છે. તો દોસ્તો, રસ્તામાં તમે જોઈ શકો છો આ રીતે ઘીની નદી તમે જોઈ શકો છો. જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બીજા આવા વિડીયો જોવા માટે. ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.